नमस्ते विद्यार्थिनी बहनों, धोरण सात विषय इंग्लिश यूनिट फाइव में अपने एक्टिविटी फाइव समझू। एक्टिविटी फाइव में आप कीधु रीड द एक्जाम्पल फिल इन द ब्लेंक्स यूजिंग द वर्ड्स इन द ब्रेकेट। काउंस में आपेला शब्दों उपयोग कर खाली जगह पूरी करवानी है। तो जो ब्रेकेट में आ शब्दों जे एक्टिविटी थ्री में आप समझ जाए वोट हु वेन अने वेर। वोट एटले शू, वू एटले कोण, वेन एटले क्यारे अने वेर एटले क्या। तो आपणे एक्जाम्पल समझिए। विश्वास प्लेस बेडमिंटन एट हर्स हाउस एवरी संडे। हवे आपणे पहेलो प्रश्न बनावशू वू वडे। वू एटले सासे कोण। तो कोण थी आपणे प्रश्न बनावीए तो आपणे शू करिए कि कोण हर्षना घरे दर रविवारे बेडमिंटन रमे छे। कोण रमे छे? विश्वास रमे छे। तो जवाब आवे विश्वास, एटले आपणे विश्वास नहीं लखीए पण विश्वासनी जग्याए वू लखशू अने बाकीनी वाक्य रचना एमने एम राखशू। तो विश्वास छे त्यां वू। वू प्लेस बेडमिंटन एट हर्स हाउस एवरी संडे। तो आ बनी गयो वू वाळो क्वेश्चन। एना पछी बनावानो छे वोट वाळो क्वेश्चन। वोट एटले शू? तो ए लोको शू रमे छे? तो जवाब आवे बेडमिंटन। तो जे जवाब आवे छे ए आपणे वाक्य रचनामां नथी लेवानो। वोट थी प्रश्न शुरू करिए। तो वोट डज विश्वास प्लेस बेडमिंटन आंसरमां छे एटले ई नहीं लईए। वोट डज विश्वास प्ले एट हर्स हाउस एवरी संडे। बनी गयो वोट वाळो क्वेश्चन। पछी वेर वड़े। वेर एटले क्या, कई जगह अथवा कोई स्थल दर्शावा माटे, स्थल नु पूछवा माटे वेर नो उपयोग थाय। तो ते लोको कई जगह बेडमिंटन रमे छे? तो हर्षना घर, हर्ष हाउस। तो आ आंसर छे वेर नो, तो ए आपणे क्वेश्चन में नहीं लईए। वेर थी क्वेश्चन स्टार्ट करिए। वेर डज आवशे, विश्वास छे एटले एनी साथे डज आवशे नाम साथे। वेर डज विश्वास प्ले बेडमिंटन, आ तो आंसर छे ए नहीं लईए। प्ले बेडमिंटन एवरी संडे, आ बनी गयो वेर वर्ड क्वेश्चन। एना पछी आवशे वेन। वेन एटले क्यारे, क्यारे रमे छे? तो एवरी संडे आंसर आवे, एवरी संडे दर रविવારે। तो आ आंसर नहीं लईए आपणे क्वेश्चन बनाववामां। तो वेन डज विश्वास प्ले बेडमिंटन एट हर्स हाउस। लखवू होय तो लखी शको, ना लखवू होय तो आपण ना लखो तो चाले। तो वेन डज विश्वास प्ले बेडमिंटन। तो आवी रीते आ चार शब्दोनो उपयोग કરીને તમારે પ્રશ્ન બનાવવાનો છે। બીજું છે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન। હવે આમાં ત્રણ જ પ્રશ્ન બનાવવાના છે। તો કયા ત્રણ બનશે? જો કાજલ એન્ડ સંજય આપ્યું છે એટલે હું વડે એક બનશે। વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, કઈ જગ્યા જોવા જાય છે? તો મ્યુઝિયમ, તો વેન વડે બનશે એક પ્રશ્ન। ડ્યુરિંગ ધ વેકેશન, તો એ સમય દર્શાવે છે, તો એ પ્રશ્ન વેન વડે બનશે અને વોટ વડે બનશે। તો આપણે પહેલો પ્રશ્ન, એમાં પહેલાં બ્લેન્ક આપેલી છે, પછી લખેલું છે ડૂ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન। વેકેશનના સમયગાળા દરમિયાન કાજલ અને સંજય શું કરે છે? તો શું એટલે થશે? વોટ, એટલે આ ખાલી જગ્યામાં આપણે લખશું વોટ। વોટ ડૂ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન? પછી બ્લેન્ક વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન। હવે આમાં કાજલ અને સંજય નથી લખેલું, તો એની જગ્યાએ આવે વુથી પ્રશ્ન બને। કોણ જોવા જાય છે? કોણ એટલે વુ। પછી બ્લેન્ક ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ક્યારે જોવા જાય છે? તો જવાબ આવે ડ્યુરિંગ ધ વેકેશન, પણ ક્યારે એટલે વેન। વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ? એવી જ રીતે તમને અહીંયા છ પ્રશ્નો આપેલા છે, એવી જ રીતે વુ વેન વોટ અને વેરનો ઉપયોગ કરીને બનાવવાના છે। એના પછી છે એક્ટિવિટી સિક્સ, એમાં કીધું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન। આ પેરેગ્રાફ વાંચવાનો છે અને આ વાક્ય ઉપરથી એનો સાચો ક્વેશ્ચન છે
તે સિલેક્ટ કરવાનો છે. તો જો પેલું આપેલું છે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. રિયા અને દિશા જંતુઓ વિશે માહિતી એકઠી કરે છે. તો સાચો પ્રશ્ન કયો બનશે? વોટ રિયા એન્ડ દિશા ડુ, વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, અને વોટ રિયા એન્ડ દિશા કલેક્ટ. સાચો પ્રશ્ન આવે વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. વોટ સાથે ડુ આવે, ડુ અથવા ડઝ પહેલામાં નથી એટલે એ તો ન જ આવે, બીજામાં ડઝ છે તો એ ન આવે. ત્રીજું આવશે વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ શું કરે છે? તો કે જંતુઓ વિશે માહિતી એકઠી કરે છે. બીજું છે નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા અને કાજલ જંતુઓના ફોટોસ પાડે છે. તો વુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ, વુ વડે ના બને, વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. તો આ જવાબ સાચો છે, વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. ત્રીજું છે હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ અબાઉટ ધ ઇન્સેક્ટ. હર્ષ જંતુઓ વિશેના સત્યો લખે છે. તો વોટ હર્ષ રાઇટ્સ એ ના આવે કારણ કે મેં ડુ કે ડઝ લગાડેલું નથી. વોટ ડઝ રાઇટ હર્ષ, તો આ વાક્ય રચના ખોટી છે. વોટ ડઝ રાઇટ હર્ષ એવી રીતે ના આવે. વુ હર્ષ રાઇટ્સ, વુ વડે પ્રશ્ન જ ના બને. તો છેલ્લું ઓપ્શન વોટ ડઝ હર્ષ રાઇટ એ સાચો જવાબ છે. એટલે જવાબ આવશે છેલ્લું, વોટ ડઝ હર્ષ રાઇટ.